ગીર બનાસકાંઠાની તો થરાદમાં મફત ઘાસ કેન્દ્ર પર પશુપાલકોએ હોબાળો કર્યો છે. બનાસકાંઠા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો અને 1 ડિસેમ્બર 2019 થી 14 ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા. ત્યારે ઘાસચારો નહીં મળ્યાનો આક્ષેપ પશુપાલકોએ કર્યો. થરાદમાં નોંધણી કરી હોવા છતાં પણ સમયસર ઘાસ નહીં મળ્યાનો આક્ષેપ લગાવ્યો. તો એક તરફ નર્મદા કેનાલમાંથી પાણી નહીં મળતા અને બીજી તરફ ઘાસ નહીં મળતા કફોડી હાલત સર્જાઈ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. સમયસર સરકાર રાહતનું ઘાસ આપે તેવી માંગણી પશુપાલકોએ કરી છે. સંવાદદાતા અલ્કેશ રાવ ફોન લાઈન પર. અલ્કેશ, બનાસકાંઠાના થરાદમાં ઘાસ ચારા માટે થઈ જે ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, શું કારણ, શું માંગણીઓ તેમની? જે ચોક્કસ સીધી વાત કરો તો ગત વર્ષે બનાસકાંઠામાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠાના 13 જેટલા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા હતા. તેમજ જે પશુપાલક લોકો છે તેમને પશુઓ માટે રાહત દરે ઘાસ આપવાની વાત કરાઈ હતી. જોકે સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી બનાસકાંઠામાં 14 જેટલા ઘાસ ડેપો શરૂ કર્યા હતા અને જે પશુપાલકો છે તેમને ઘાસ વિતરણ શરૂ કરાયું હતું. પરંતુ જે થરાદ હતું, થરાદ પંથકના જે ખેડૂતો જે પશુપાલકો છે તેમને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી નથી રહ્યું. રહેલા જ 3-4 મહિના પહેલા જે ખેડૂતોએ ઘાસ માટેની નોંધણી કરાવી હતી તેમને ઘાસ ન મળતો ખેડૂતો આક્રોશ ભરાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી થરાદના ઘાસ ડેપો પર મોટી સંખ્યામાં પશુપાલકો આવી જાય છે, પરંતુ જે ઘાસની અસર છે ઓછા પ્રમાણમાં સરકાર દ્વારા તે ઘાસ આવે છે, જેના કારણે કેટલાક ખેડૂતોને નિરાશ થઈ કંઈક ઘરે પાછા જવું પડે છે અને જેના કારણે તેમના જે પશુઓ છે તેમની વિકટ પરિસ્થિતિ સર્જાય છે. એક બાજુ નર્મદા કેનાલમાં પૂરતું પાણી નથી તો બીજી બાજુ પશુઓ માટે ઘાસ નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જેના કારણે આજે થરાદના ઘાસ ડેપો ઉપર મોટા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકો આવ્યા હતા અને તેમને ઘાસ ન મળતા તેમને મોટા પ્રમાણમાં હોબાળો કર્યો હતો. જોકે તેને લઈને જિલ્લા કલેક્ટરે તેમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં જે તમામ ખેડૂતો છે તેમને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી જશે. જી 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 બિલકુલ અલ્કેશ, આભાર વાતચીત બદલ.